नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण सात नी अंदर गणित विषय में प्रकरण पांच रेखा अने खूणा नी अंदर आपणे रैखिक जोड़ विषे शीखीशुं। तो सौ प्रथम आपणे एक चार्ट नो उपयोग करीशुं। अहीं एक रैखिक जोड़ नो चार्ट आपेलो छे। रैखिक जोड़ अहीं एक आकृति आपेली छे। आपणे एक खूणा नुं माप 140 छे अने बीजा खूणा नुं माप 40 छे। 40 + 140 बराबर 180, एटले के रैखिक जोड़ ना खूणा बंने खूणाओनो सरवाळो 180 अंश थाय छे। एनी व्याख्या जोईए। एवा आसन्न कोण के जे बे खूणाओनी सामान्य बाजू सिवायनी बे बाजुओ परस्पर विरुद्ध किरणों होय ते बे खूणाओनी जोड़नी रैखिक जोड़ना खूणा कहेवाय। आ बे विरुद्ध बाजू छे, आने आ सामान्य बाजू, आ खूणो 140 नो अने आ खूणो 40 नो बन्नेनो सरवाळो करीए एटले 180 अंश थाय छे। माटे आ बन्ने खूणाओनी जोड़ ए रैखिक जोड़ कहेवाय। हवे आगळ जोईशुं। बीजी एक आकृति छे। एक खूणा नुं माप 115 छे अने बीजा खूणा नुं माप 65 छे। 65 अने 115 नो सरवाळो करीए एटले 180। तो आ बंने पण रैखिक जोड़ना खूणा कहेवाय, एटले के रैखिक जोड़ कहेवाय। फरीथी व्याख्या जोईशुं के एवा आसन कोण के जे बे खूणाओनी सामान्य बाजू सिवायनी बे बाजुओ परस्पर विरुद्ध किरणो होय। आ सामान्य बाजु अने आ बे परस्पर विरुद्ध किरणो छे, ते खूणाओनी जोड़ने रैखिक जोड़ना खूणा कहेवाय। रैखिक जोड़ना खूणा नो सरवाळो 180 अंश थाय छे। हवे दाखलो जोईशुं। શું બે કોટિકોણ રેખિક જોડ રચી શકે? હા, કારણ કે બે કોટિકોણના માપનો સરવાળો 180 અંશ થાય, કારણ કે દરેક કોટિકોણનું માપ 90 છે, એટલે 90 + 90 બરાબર 180, એટલે કે રેખિક જોડના ખૂણાઓના માપનો સરવાળો પણ 180 અંશ થવો જોઈએ, માટે બે કોટિકોણ રેખિક જોડ રચી શકે છે। હવે અભિકોણ વિશે જોઈશું। આ ચાર્ટની મદદથી આપણે અભિકોણ સમજીશું। એની વ્યાખ્યા જોઈ લઈએ પહેલા। પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણની જોડ કહે છે। આ બે રેખાઓ, આ એક રેખા, આ બીજી રેખાઓ પરસ્પર છેદે છે, એટલે ચાર ખૂણા બને, 1, 2, 3 અને 4, એમાં સામ સામેના ખૂણાઓના માપ સરખા હોય છે, એટલે સામ સામેના ખૂણાઓના માપ સરખા મળે છે આપણને। હવે આગળ જોઈએ, બીજી એક આકૃતિ જોઈએ આપણે। આ એક રેખા અને બીજી રેખા, એક ખૂણો, બે ખૂણા, ત્રણ ખૂણા અને ચાર ખૂણા, એમાં 1 અને 3 ના માપ સરખા હોય, 2 અને 4 ના માપ સરખા હોય, તો આ અભિકોણ કહેવાય। પરસ્પર છેદતી બે રેખાઓથી બનતા ચાર ખૂણાઓ પૈકી સામ સામેના ખૂણાઓની જોડને અભિકોણ કહે છે। આનો અભિકોણ આ અને આનો અભિકોણ આ, અભિકોણના માપ સરખા હોય છે। હવે એક દાખલો જોઈએ। આપેલી આકૃતિમાં જો ખૂણો 1 = 30 અંશ હોય તો ખૂણો 2 અને 3 નું માપ મેળવો। અહીં આપણને એક આકૃતિ આપેલી છે, એમાં આ એક રેખા અને એક બીજી રેખા, એમાં આપણને ખૂણા 1 નું માપ આપેલું છે, આપણને 30 અંશ આનું માપ આપેલું છે, આપણને 30 અંશ, તો 2 અને 3 નું માપ આપણે શોધવાનું છે, તો ખૂણો 3 અને ખૂણો 1 એ અભિકોણ છે, માટે ખૂણો 3 = ખૂણો 1 કહેવાય, એટલે ખૂણા 1 નું માપ 30 છે, તો ખૂણા 3 નું માપ પણ 30 થશે। હવે ખૂણો 3 અને ખૂણો 2, આ ખૂણો 3 અને ખૂણો 2 એ રેખિક જોડના ખૂણા છે, તો રેખિક જોડના બંને ખૂણાઓનો સરવાળો 180 અંશ થાય, એટલે કે ખૂણો 3 + ખૂણો 2 = 180 અંશ, માટે ખૂણા 3 નું માપ હતું 30 અંશ + ખૂણો 2 = 180 અંશ, ખૂણો 2 આપણે શોધવાનો છે, તેને બહાર કાઢીશું, તો 180 - 30, માટે ખૂણો 2 = 180 માંથી 30 બાદ કરીશું, એટલે 150, તો ખૂણા 2 નું માપ આપણને મળ્યું 150 અને ખૂણા 3 નું માપ હતું
30 अंश। तो आ रीते अपने खूणावाळा माप शोधी शकीए छीए। तो विद्यार्थी मित्रों आ रीते अपने अभिकोण अने रेखीय जोड़ विशे शीखी शकीए छीए। आभार।